નમસ્કાર મિત્રો, હું ચોરી મકવાણા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇન્સ્પેક્ટરમાં. દેશને અને તમારા પરિવારને પ્રેમ કરતા હોય તો ઘરમાં જ રહેજો. 22 માર્ચ 2020 રોજ સવારે 7 થી રાતના 9 વાગ્યા સુધી. આ હું નથી કહી રહ્યો, આ કર્ફ્યુ લાદ્યો છે ભારત સરકારે. ભારત સરકારે આહવાન કર્યું છે દેશના દરેક નાગરિકને, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો સિવાયના તમામ લોકોએ આ કર્ફ્યુનું પાલન કરવું જોઈએ. આ વાયરસનું કદ 400 થી 500 માઇક્રોન છે. આ વાયરસ હવા દ્વારા ફેલાય તો છે, પણ હવામાં ઉડી નથી શકતો. હવામાં આવ્યા પછી તે સપાટી ઉપર આવ્યા પછી 12 કલાક સુધી જીવિત રહી શકે છે. આપણા શરીરમાં લાગ્યા પછી 10 મિનિટ પછી એ શરીરમાં પ્રવેશ કરે છે. કોરોના વાયરસ હાથના સંપર્ક દ્વારા વધારે ફેલાય છે. ચેપી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી, તેને ભેટવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી, તેની સાથે વાતચીત કરવાથી પણ કોરોનાનો વાયરસ તમારા સુધી ફેલાઈ શકે છે. ખોરાકને ગરમ કરીને ખાઓ, ઠંડો ખોરાક ખાવો નહીં. માંસ, મચ્છી તથા આઈસ્ક્રીમથી અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, કોરોના વાયરસ તે હવા દ્વારા તો ફેલાય છે, એના સિવાય એ હાથના સંપર્કમાં આવવાથી અથવા હાથ દ્વારા વધારે ફેલાઈ શકવાની શક્યતા છે. માટે હવાના સંપર્ક દ્વારા તો આપણે તેનાથી બચી શકતા નથી. માસ્ક પણ એટલું બધું કારગર નથી કે હવાથી કોરોના વાયરસથી આપણે બચાવી શકે. માટે વારંવાર સાબુથી હાથ ધોવા, આલ્કોહોલવાળા સેનિટાઇઝરથી અથવા સાબુથી વારંવાર હાથ ધોવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. મિત્રો, આજે હું તમને સમજાવીશ કે હાથ ધોવાની સાચી પદ્ધતિ કઈ છે, હાથને કેવી રીતે ધોવામાં આવે છે તો તે વાયરસથી આપણે બચી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ હાથ કેવી રીતે ધોવા જોઈએ. મિત્રો, હાથ ધોતા પહેલાં સૌપ્રથમ બાયને કોણી સુધી વાળી દેવી જોઈએ અથવા બાયને ઉપર સુધી કોણી સુધી ચડાવી દેવી જોઈએ. ત્યાર પછી હાથમાં પહેરેલા કડા, ઘડિયાળ અથવા કોઈ બ્રેસલેટ હોય તો એ કાઢી નાખવું જોઈએ. મિત્રો, હવે હું તમને દેખાડીશ કે હાથ ધોવાના 7 સ્ટેપ એ કયા છે, કેવી રીતે હાથ ધોવા જોઈએ. તો સર્વપ્રથમ સાબુ અને પાણી દ્વારા હાથને પલાળો, ત્યારબાદ બંને હાથની હથેળીને એકબીજા સામે આ રીતે ઘસો. દરેક સ્ટેપને 10 સેકન્ડ સુધી કરવું જરૂરી છે. આ છે 5મું સ્ટેપ. ત્યારબાદ છે 6ઠું સ્ટેપ. બંને હાથ આ રીતે જુઓ, આ રીતે ઘસવા જોઈએ. ત્યારબાદ એક હાથની મુઠ્ઠીવાળી બીજા હાથ ઉપર હથેળીમાં રાખી આ રીતે, આ 7મું સ્ટેપ છે. ત્યારબાદ હાથને કાંડા સુધી ધોઈ અને પાણીથી બરાબર સાફ કરી નાખવા જોઈએ. મિત્રો, સાબુ અને પાણી દ્વારા હાથને બરોબર સાફ કર્યા બાદ હાથને નીતરવા દેવા જોઈએ અથવા એ સ્વચ્છ રૂમાલ દ્વારા એને સાફ કરવા જોઈએ. મિત્રો, આ જે મેં તમને પદ્ધતિ શીખવાડી છે, આ પદ્ધતિ મોટાભાગે ડૉક્ટરો જે ઓપરેશન કર્યા બાદ અને ઓપરેશન કર્યા પહેલાં જે ઓપરેશન થિયેટરમાં જતી વખતે હાથ આ પદ્ધતિ દ્વારા ધોવે છે. 7 સ્ટેપમાં હાથ ધોવાથી હાથમાં રહેલ દરેક જીવાણુ અથવા વાયરસ, કીટાણુ એ બધા સાફ કરી શકાય છે અથવા તેનાથી બચી શકાય છે. તો માટે કોરોના વાયરસથી બચવા માટેનો જો ઓક્સિડ કોઈ ઈલાજ હોય તો એ આ 7 સ્ટેપની અંદર હાથને ધોવો એ છે. મિત્રો, દવા કરવાથી તો બચી શકાય છે, પણ દવા કરતાં કાળજી સારી. માટે અંગત સ્વચ્છતા પહેલું સુખ તે જાતે નરિયા. માટે હાથની સફાઈ, શરીરની સફાઈ રાખી અને કોરોના જેવા વાયરસથી બચી કોરોનાને મહાત આપીએ. મિત્રો, આ થઈ હાથની સ્વચ્છતાની વાત. કોરોના વાયરસથી બચવા માટે હાથને કેવી રીતે ધોવા જોઈએ અને કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય. મિત્રો, આવતા વિડીયોમાં આપણે જોઈશું કોરોના વિશે વધુ માહિતી. ત્યાં સુધી આવજો. રામ રામ.